नमस्कार, હું છું વિધિ. અગત્યના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયેલા છે. વડોદરાના એક પિતા તેમની બે ગુમ દીકરીઓને શોધી આપવા આજીજી કરી રહ્યા છે. એક બે નહીં પરંતુ છેલ્લા 50 દિવસથી ટ્વિન્સ કોલિજિયન ગુમ થઈ ગઈ છે, જેનો કોઈ જ પત્તો નથી. આખરે થાકી રહ્યા પિતાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને મદદ માંગી છે. આ ગુમ બહેનોના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બંને એક દુકાનમાં અવર જવર કરતી દેખાઈ રહી છે. બે વખત તેઓ દુકાનની અંદર જતા દેખાય છે. વડોદરા પોલીસે હવે જુદી જુદી ટીમ બનાવી છે. એમએસ યુનિવર્સિટીથી અરણી સુધીના રસ્તા પર આવેલા સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. જે દુકાનમાં યુવતીઓ દેખાઈ હતી ત્યાં તેમણે 2000 રૂપિયાની લેવડ દેવડ કરી હતી તેવી વિગતો સામે આવી છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા યુનુસ કાઝી આપી રહ્યા છે. યુનુસ, કોઈ વિગતો અત્યાર સુધીમાં પ્રાપ્ત થઈ શકી છે ખરી? પોલીસ શું અત્યારે તપાસ કરી રહી છે વધુ? વિધિ, ચિમનભાઈ વડકરની આ જે બંને યુવતીઓ દીકરીઓ છે તેની તપાસ માટે સહેજગંજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એ ઉપરાંત જે વડોદરા શહેર પોલીસની જે અલગ અલગ ટીમો છે, તેઓએ સંખ્યાબંધ સ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી છે. 17 ફેબ્રુઆરીએ એક દુકાનમાં તેઓ ખરીદી કરવા માટે જાય છે અને બહાર નીકળે છે. દુકાનમાં બે વખત અવર જવર કરતા તેઓ દેખાય છે. એમએસ યુનિવર્સિટીમાં આ જે દીકરી અભ્યાસ કરે છે ત્યાં, અને જે બીજી દીકરી જ્યાં અભ્યાસ કરે છે તે તથા આસપાસના વિસ્તારોમાં, અને તેઓના નિવાસ સુધીના જેટલા પણ સીસીટીવી ફૂટેજ અને જે કોલ લોકેશન દેખાય છે તે તમામ વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી વડોદરા શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મેળવવામાં આવ્યો છે અને તેના આધારે આ બંને દીકરીઓનું પગેરું મેળવવાની કવાયત ચાલુ છે. 50 દિવસ દરમિયાન સંખ્યાબંધ સ્થળોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જે સ્થળે તેઓ દુકાનમાં અવરજવર કરતા દેખાય છે ત્યાંથી અન્ય કેટલીક બાબતોના પુરાવાઓ પણ મળ્યા છે. રૂપિયા 2000 ની લેવડ દેવડ કરી હોવાના પુરાવાઓને આધારે હવે પોલીસે એ દિશામાં પણ તપાસ કરી છે કે 2000 રૂપિયાની લેવડ દેવડ કઈ રીતે, કયા મુદ્દે કરવામાં આવી હતી. આ જ રીતે તેઓની સાથે સંપર્કમાં આવેલ જે કેટલીક વ્યક્તિઓ છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ચિમનભાઈ વનકર એટલે કે આ બે દીકરીઓના પિતા દ્વારા જે યુવક ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી છે તે નડિયાદના યુવકની પણ પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ હાથ આ દીકરીઓને ગુમ થવા પાછળ દેખાતો નહીં હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. છતાં પણ આ બંને દીકરીઓ સાથે જ્યાં જ્યાં જે પણ લોકો સંપર્કમાં આવ્યા છે અથવા તો તેઓને જે કોલ ડિટેલમાં નંબરો આવે છે તે તમામની પૂછપરછ તથા તપાસ કરવામાં આવી રહી છે. વિધિ. ઓકે યુનુસ, તો મહત્વપૂર્ણ જાણકારી અમારા સંવાદદાતા તેરાપીરા છે. અલગ અલગ એંગલ છે કે જેના આધારે તપાસ થઈ રહી છે, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે 50 દિવસ થઈ ગયા, બંને દીકરીઓ અત્યારે ક્યાં છે? પરિવાર આજીજી કરી રહ્યો છે કે તેમની બંને દીકરીઓને શોધી આપે પોલીસ.